गुड मॉर्निंग, नमस्ते एंड जय स्वामीनारायण। वी द शियम हाउस टीम वेलकम यू ऑल इन दिस स्पेशल असेंबली ऑन दिस ऑस्पिशियस डे ऑफ गुरु पूर्णिमा। लेट अस स्टार्ट आर असेंबली बाय डूइंग द पूजन ऑफ श्री ठाकुर जी एंड गुरु हरि। टू डू द पूजन बिहाफ ऑफ आर आत्मीय परिवार, लेट मी कॉल आरव भाई पटेल फ्रॉम 6th एंड आर्यन भाई जासोलिया फ्रॉम 10th। परम ना पूजन करू शिवासुदेव विमलामृत नाम वासम। टू नो द इम्पोर्टेंस ऑफ गुरु पूर्णिमा, गुरु पूजन एंड गुरु इन आर लाइफ, लेट अस विटनेस अ संवाद। गुरु ना गमता में वर्तिए ए सर्वोत्तम पूजन। आशाओं के बादल छाए, कोई उमंग है ये जिंदगी रे। एक धरती का आंचल ओढ़े, दिल से दिल के धागे जोड़े, बांटे जहां में अपनी खुशी रे। रीत की रीत सिखाते हुए झिल मिलाते हैं पर्दों पे हम, दिलों में प्यार की ज्योति जगाते हुए आ जाओ मिलके हम तुम ये कहे। गुरु पूर्णिमा इज द एक्सट्रीमली इम्पोर्टेंट एंड ऑस्पिशियस डे इन आवर इंडियन कल्चर। आजना दिवसे भक्तों गुरुनु पूजन करे अने आशीर्वाद लेवा जाए। अपनी संस्कृति में गुरु ने सौथी श्रेष्ठ स्थान आपवामां आव्युं छे। संत कबीरदास जीए पण अनेक दोहा अने साखी द्वारा गुरु महिमा वर्णव्यो छे। गुरु महिमानु गान करता तेओ कहे छे के सब धरती कागज करूं, लेखनी सब बन राय, सात समुद्र की मसी करूं, गुरुगुण लिखा न जाए। आ दोहानो अर्थ ए थाय के जो हूँ आखी धरती जेटलो मोटो कागड बनाऊ अने दुनियाना बधाज वृक्षोनी कलम बनाऊ अने ए कलम माटे सात समुद्रनी शाही बनाऊ तो पण गुरुना गुण लखवा असंभव छे, एवो अपरंपार गुरुनो महिमा छे। संस्कृत शब्द गुरु बे अक्षरोथी बनेओ छे। गु एटले अंधकार अने रु एटले
अंधकार ने दूर करनार गुरु आपना अंधकार रूपी अज्ञान ने हटावी ने आपने प्रकाश रूपी ज्ञान आपे छे। आपना ओरिजिनल गुरु એટલે મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી। આપણા સહુના મૂળ અજ્ઞાનનો નાશ થાય અને આપણે સહુ પ્રભુના દીકરા બનીએ તે માટે ભગવાન સ્વામિનારાયણ ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને પૃથ્વી પર સાથે લાવ્યા। ગુરુ આપણને આંખ કાન જીભનો વિવેક આપે, તે આપણને યોગ્ય જોતા કરે, યોગ્ય સાંભળતા અને જમતા કરે। ચાલો આજે આપણે ભેગા થઈને ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ ઉજવીએ અને સાચું ગુરુ પૂજન કરીએ। સાચું ગુરુ પૂજન એટલે આપણે આ ચંદનથી ચાલો પૂજન કરીએ, તે શું એ સાચું ગુરુ પૂજન નથી? અરે અરે ભાઈ, એવી વાત નથી, એ પૂજન જ કહેવાય। પરંતુ ગુરુની આજ્ઞા અને ગુરુના ગમતા પ્રમાણે જીવન જીવીએ એ ઉત્તમમાં ઉત્તમ સર્વોત્તમ ગુરુ પૂજન કહેવાય। અચ્છા, એનો મતલબ ગુરુ હરિ સ્વામીશ્રીએ આપણને જે બધી આજ્ઞા કરી છે તે પ્રમાણે આપણે જીવન જીવીએ એ આપણું સર્વોત્તમ ગુરુ પૂજન કહેવાય। હા, હવે તમે બરાબર સમજ્યા। આ વાતને વધારે સમજવા માટે ચાલો આપણે એક સંવાદ નિહાળીએ। એક વખત પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગમાં એક પેરેન્ટ એમના દીકરાને લઈને આવે છે। એ દીકરાના ગ્રેડ્સ બહુ ઓછા આવ્યા છે। આ મારો દીકરો છે પાવન, એને કશું જ યાદ નથી રહેતું, અમને તો કાંઈ સમજાતું નથી કે એનું શું કરવું। આ જુઓ ને, ઇંગ્લિશ, મેથ, સાયન્સ બધામાં ડી ગ્રેડ આવ્યા છે, અમને એની ખૂબ ચિંતા થાય છે, એનું જીવન વ્યર્થ તો નહીં જાય ને? અરે મિસ્ટર પટેલ, આપ એવું વિચારીને દુઃખી નહીં થાવ, તમે પાવનભાઈમાં થોડો વિશ્વાસ રાખો અને સ્વામીશ્રીમાં થોડી શ્રદ્ધા રાખો, બાકી એ સ્માર્ટ તો બહુ જ છે। આ વખતે કેન પઝલ સોલ્વિંગ કોમ્પિટિશનમાં તેઓ ફર્સ્ટ આવ્યા હતા। પરંતુ સર, ભણવામાં તો એના માર્ક્સ જુઓ, એના ભવિષ્યનું શું? મને એવું લાગે છે કે પાવનભાઈએ જાતે જ નક્કી નથી કર્યું કે મારે ભણવું છે, સારા માર્ક્સ લાવવા છે। એમનામાં કેપેસિટી તો ખૂબ જ છે, મહેનત કરવાનું નક્કી કરે તો સ્વામીશ્રી મિનિમમ 70% માર્ક્સ અપાવશે જ। જો સાંભળ, શું કહે છે તારા ટીચર? જેમ ખેતરોમાં માટી હોય પણ જ્યારે એને ખેડૂતનો સ્પર્શ મળે તો એ ખેતર લીલુંછમ થઈ જાય છે, એવી જ રીતે જ્યારે દરેક વસ્તુને એક સારા માસ્ટરનો ટચ મળે તો એ વસ્તુ ટ્રાન્સફોર્મ થઈ જાય છે। સારા માસ્ટરના સ્પર્શ માત્રથી જ આપણું જીવન બદલાઈ જાય છે, આપણને જીવન જીવવાની દિશા મળી જાય છે। ગુરુના આશીર્વાદથી બધું જ શક્ય છે, પરંતુ આપણે સાચા શિષ્ય બનવું પડશે કે નહીં પાવનભાઈ? હા સર, હું પ્રોમિસ આપું છું, હવેથી વધારે મહેનત કરીશ। વેરી ગુડ પાવનભાઈ। હું જ્યારે શાળામાં ભણતો ત્યારે 7મા ધોરણમાં અંગ્રેજીમાં એક કવિતા આવતી, ધ ટચ ઓફ ધ માસ્ટર ઝેન। એ કવિતાની શરૂઆતમાં એક ઘરની બધી જ વસ્તુઓનું ઓક્શન થતું હોય છે। આ પેઇન્ટિંગ ભલે જોવામાં જૂનું લાગશે, પણ આનું કલર કોમ્બિનેશન ને કલાકારી પિકાસોને પણ ભૂલાવી દે એવું છે, જેની કિંમત શરૂ થાય છે 30,000 થી। ઓહો, પિકાસો કરતાં પણ જોરદાર, 50,000! શું વાત છે ટેબલ નંબર 2, કોઈ છે 50,000 કરતાં વધારે બોલી બોલનાર? 60, 70, 80! 80,000 કરતાં વધારે છે કોઈ? 80,000! 1, 80,000! 2, 80,000! 3, 16! આ કિંમતી પેઇન્ટિંગ તમારું થયું। હવે જે વસ્તુ ઓક્શનમાં મૂકવામાં આવશે
તે 200 વર્ષ જૂનું ફ્લાવર પોટ છે, જેની કિંમત શરૂ થઈ છે 20,000 થી 22,000. શું વાત છે ટેબલ નંબર 3, કોઈ છે 22,000 કરતા વધારે બોલી બોલનાર? 25,000. 25,000 કરતા વધારે છે કોઈ? 25,001, 25,002, 25,003. 16. આ ફ્લાવર પોટ તમારું થયું. હવે આ વાયોલિન માટે કોણ બોલી લગાવશે? હા તો બહુ જૂનું પુરાનું વાયોલિન પડ્યું છે, રહેવા દઈએ, આમ પણ આની બોલી કોઈ નહીં લગાડે. પ્રયત્ન તો કરી જોઈએ, કદાચ કોઈની ઈચ્છા થઈ જાય. જે 5-10 રૂપિયા આવતા. ભલે, ચાલો ત્યારે પ્રયત્ન કરી જોઈએ. આજની નીલામીની આ છેલ્લી વસ્તુ છે, આની બોલી કોણ લગાવશે? અરે ભાઈ, આની હાલત તો જુઓ, કેટલું જૂનું પુરાણું છે અને કેટલી ખરાબ હાલતમાં છે. ઓહો, અને તો તાર પણ તૂટેલા છે. આ તૂટેલા વાયોલિનમાંથી વળી કેવો સૂર નીકળશે? આને લઈએ તો પણ માથે પડે, મોટા પૈસા કોણ બગાડે? અરે ભાઈ, આની હાલત તો જુઓ, નાના છોકરાઓ રમવા માટે પણ ના વાપરે. બોલો, આની બોલી કોણ લગાવશે? 5 રૂપિયા 10 રૂપિયા? વેઇટ, ચાલો હવે તો તાળ પણ ફિક્સ થઈ ગયા છે કોઈ? 50 રૂપિયા. કોઈ ઇન્ટરેસ્ટેડ નથી આમાં તો, આને બાજુમાં મૂકી દો. હોલ્ડ ઓન. થઈ ગયું ભાઈ તમારું? લાવ, બેસી જાઓ. મ્યુઝિક સુપર્બ, મેજિકલ. થેન્ક યુ. તો હવે આ મેજિકલ વાયોલિન નું ઓક્શન શરૂ કરીએ. આપણા 10,000, 20,000, 50, આઈ ટેક ઈટ ફોર 80, 1,00,000. શું વાત છે ટેબલ નંબર 2. એનીમન 120, એનીમન 120, 150, 180, 2,00,000. 2,00,000 from table number 2. Anyone bidding higher? Anyone? 2,00,000 once, 2,00,000 twice, 2,00,000 thrice. Sold. Congratulations. The magical violin is sold to table number 2. This concludes our auction. થેન્ક યુ ઓલ ફોર જોઈનિંગ. મને એ નથી સમજાતું કે 5 રૂપિયામાં વેચાતું વાયોલિન 2,00,000માં કેવી રીતે વેચાયું, એવું તે શું થયું? વેલ, આઈ નો વોટ હેપન્ડ. વોટ હેપન્ડ? ટચ હેપન્ડ. શું થયું?
સ્પર્શ. વાયોલિનને એક માસ્ટરનો સ્પર્શ મળી ગયો. એની અંદરનું રહેલું સંગીત જીવંત બની ગયું. પાવનભાઈ, તમે જોયું જેમ માસ્ટર સ્ટથી એ વાયોલિનમાં સંગીત પુરાયું, તેમ આપણા જીવનમાં જે જરૂર હશે એ બધું જ સ્વામી શ્રી પૂરશે. આશીર્વાદ સ્વામીજીના અને મહેનત આપણી. ગુરુવરિ સ્વામી શ્રી પણ કહે છે તેમ આત્મીય વિદ્યા મંદિરને વિદ્યાર્થીઓને 3 યુનિક વસ્તુઓ મળે છે, જે દુનિયાની બીજી કોઈ સ્કૂલમાં નથી મળતી. કઈ 3 વસ્તુ? પ્રેમ, હૂફ અને આશીર્વાદ. સંતો અને ટીચર્સના તરફથી પ્રેમ ને હૂફ મળે છે, અને સ્વામીશ્રીના આશીર્વાદ તો છે જ, પણ મહેનત કોની? હા સર, ખબર પડી ગઈ, મહેનત તો મારે જ કરવી પડશે. હા પાવનભાઈ, મહેનત તો આપણે જ કરવી પડશે, તો જ આશીર્વાદ ફળશે. સ્વામીશ્રી માટે તો બધા દીકરા એક સરખા જ છે, હોશિયાર હોય કે આળસુ હોય. સ્વામીશ્રીએ બધા જ દીકરાઓને એમનો નિસ્વાર્થ અને નિરપેક્ષ પ્રેમ આપ્યો જ છે. તો મારા વહાલા મિત્રો, આજના ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સાચું ગુરુ પૂજન કરવું છે અને સાચા શિષ્ય બનવું છે. સ્વામીશ્રીના ગમતામાં અને એમની આજ્ઞામાં આપણે જીવન જીવીએ, એ જ આપણું સાચું ગુરુ પૂજન છે. સ્વામીશ્રીએ આપણને ઘણી બધી આજ્ઞા આપી છે. દરરોજનું લેસન દરરોજ કરી દેવું અને મમ્મી પપ્પાની સેવા કરવી. જ્યારે જ્યારે આપણને કંઈ પ્રોબ્લેમ થાય અને કાંઈ ના સૂજે કે શું કરવું, ત્યારે ત્યારે 2 મિનિટ ભજન કરવું. સ્વામીશ્રીએ આપણને ઘૂંટાવ્યું છે કે જેનું જેટલું સારું એટલું આપણે શીખી લેવાનું. અને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુરુ ગુણાતીતાનંદ સ્વામીજીએ પણ કહ્યું છે કે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે આત્મીય વિદ્યા મંદિરમાં ભણીએ અને એકબીજા સાથે આત્મીયતા ના રાખીએ તો સ્વામીશ્રીને કેવી રીતે ગમશે? એ આત્મીયતાની શરૂઆત આપણે રિસ્પેક્ટથી કરીએ. તું નહીં, તમે કહીએ, એકબીજાને ભાઈ કહીને બોલાવીએ. જય સ્વામિનારાયણ. વી જસ્ટ વિટનેસ્ડ એન્ડ લર્ન ધ મહિમા ઓફ અ ટ્રુ ગુરુ ફ્રોમ ધ એસેમ્બલી. Now let us witness a paramani of param puja swami shri telling us the importance of guru punnima. He guru hari pyara ik tara tha
અને સૌ પધારેલા તમામ વડીલ સમાજને મારા હૃદયના જય સ્વામિનારાયણ. સનાતન હિન્દુ સંસ્કૃતિના પાને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણા માટે પ્રાણ સમાન છે. દેહના મા બાપ છે, દેહમાં રહે ઓ જે આત્મા એના પણ મા બાપ છે. પ્રભુ એક બાપ સમાન, સંત એક મા સમાન. જેને માનો તેને રામજીના ઉપાસક અને હનુમાન જેવા સંત જોઈએ છે. કૃષ્ણ પરમાત્માના ઉપાસકને સુખદેવ જેવા સાધુ જોઈએ, શિવજીના ઉપાસકને ગણપતિ જેવા સંત જોઈએ, ભગવાન સ્વામિનારાયણના ઉપાસકને એવા ગુણાતીત કોઈ પવિત્ર મા જેવા સાધુ જોઈએ, જેના ફળ સ્વરૂપે આત્માની યાત્રા પ્રભુ તરફ નિરંતર ચાલતી રહે. શા માટે ગુરુ પૂર્ણિમા ઉજવવાની? ભારતના સનાતન બધા શાસ્ત્રોમાં ગુરુનો અદ્ભુત મહિમા ગાયો છે. રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી સંગત શોધી લે રામજીનો કે પાસ. પરધન પથ્થર માને પર સ્ત્રી મા સમા, ગુરુનું લક્ષણ જ છે. સ્ત્રી ધન અને માનના રસ રાખતી પર હોય પછી તો પ્રભુ જ રહે. કોઈની વૃત્તિ સ્ત્રીમાં હોય, કોઈની વૃત્તિ ધનમાં હોય, કોઈની વૃત્તિ માનમાં હોય, પણ આપણે આત્માની વૃત્તિ સત્સંગ પ્રધાન બને, ભક્તિ પ્રધાન બને, ગુરુ પ્રધાન બને. ગુરુની એટલે જરૂર છે. આ કાન નાક જીભ અને હોઠ પાંચ જ્ઞાનેન્દ્રિયોને વિવેકી બનાવે સાધુ. મા જેવા સાધુ આંખને યોગ્ય જોતી કરે, કાનને યોગ્ય સાંભળતા કરે, જીભને યોગ્ય બોલતી કરે, નાકને યોગ્ય સૂંઘતું અને હોઠને યોગ્ય પ્રેમ કરતું કરે. પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોને વિવેકી બનાવવા માટે સંત જોઈએ, જોઈએ ને જોઈએ જ. ભારતની સનાતન સંસ્કૃતિના પાને ગુરુનો મહિમા એટલે ગવાયો છે. ગુરુજી ઓક્સિજન સમાન છે. ઓક્સિજનને લઈએ તો જય સ્વામિનારાયણ. એમ આત્મા ઉપર ચોટેલો મોટા મોટો ભયંકર રોગ છે જન્મ મરણ. એ જન્મ અને મરણના રોગમાંથી મુક્તિ જય સ્વામિનારાયણ. જન્મ્યા ગયા. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહ્યું, બેટા અર્જુન સરળ થઈ જા. ગીતામાં સરસ શ્લોક છે, હે અર્જુન, ન તદ ભાસો તો સૂર્ય ન શશાંકોપી ન પાવક યદ ગત્વા નિવર્તંતે તદ ધામ પરમ મમ. હે અર્જુન, જ્યાં સૂર્ય ચંદ્ર ને અગ્નિની ગતિ પહોંચતી નથી એવું જે મારું પરમધામ, જે ધામમાં ગયા પછી આવાગમનનો ચક્રાવો નથી, જન્મ અને મૃત્યુથી, જન્મ અને મરણ એ મોટો રોગ છે, એની પૂર્ણાવતી માટે ગુરુ પૂર્ણિમા. મા જેવા સાધુ સિવાય આટલું પાંચ જ્ઞાનેન્દ્રિયો વિવેકી થાય નહીં, અને પાંચ જ્ઞાનેન્દ્રિયો વિવેકી ન થાય તો અંતકરણ શુદ્ધ ન થાય, અને અંતકરણ શુદ્ધ ન થાય તો અંતકરણને ઉપર ચોટેલો જે રોગ જન્મ અને મરણ એમાંથી આપણે મુક્તિ ન પામે. ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે તમે બધા આવ્યા, ખૂબ આનંદ થયો.
તમારામાં ભારતીય સનાતન સંસ્કૃતિના અદ્ભુત 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 પવિત્રતા સમાયેલી છે, જેના ફળ સ્વરૂપે ગુરુભક્તિ ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આખો સમાજ આવી ગયો ન્યૂજર્સીનો. એવી ધાર્મિકતા હશે. અમે ગામે ગામ ફરીને કહીએ છીએ, પ્રભુ એક બાપ સમાન છે, સંત એક મા સમાન છે. જેને માનો તેને, કોઈને ક્યારેય હજુ સુધી બોલ્યો નથી કે તું સ્વામિનારાયણ ધર્મ સ્વીકારજે, ક્યારેય નહીં. હું એટલું ચોક્કસ કહું, આટલું વિવેકી બનાવવા માટે આંખ નાક કાન જીભ ને હોર જ્યાં સુધી વિવેકીને પવિત્ર ન થાય ત્યાં સુધી અંતકરણ શુદ્ધ ન થાય, અને અંતકરણ શુદ્ધ ન થાય તો આત્મા યાત્રા પ્રભુ તરફ ચાલે નહીં. મોટો રોગ છે જન્મ મરણ. કૃષ્ણ પરમાત્મા અર્જુનને એટલું જ કહ્યું, બેટા અર્જુન તું સરળ થા. ગીતામાં શ્લોક છે, ન તદભાસુ તો સૂર્ય ન સશાંકોપી ન પાવક યદ ગત્વા નિવર્તંતે તદ્ધામ બ્રહ્મમ. હે અર્જુન, જે સૂર્ય ચંદ્રને અગ્નિની ગતિ પહોંચી પહોંચતી નથી એવું જે મારું પરમધામ, જે ધામમાં ગયા પછી આવાને ગમન જન્મ અને મરણનો રોગ આત્મા પર રહેતો નથી, એની પૂર્ણાહુતિ માટે યુદ્ધ કરવાનું છે. તારે અર્જુનની આંખ ઉગડી, આજે તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા, મેં તમારા બધા તરફ જોઈ લીધું, આટલો મોટો સમાજ, તમારામાં હિન્દુત્વના કેટલા અદ્ભુત સંસ્કાર છે. બાપ રે બાપ, સરસ વાત કરવી છે મારે. ભારતના પાંચ અવતાર, પાંચે પાંચ અવતાર યુપી અને બિહારમાં પ્રગટ્યા. કૃષ્ણ યુપી, રામજી યુપી, શિવજી યુપી, જૈસલમેર મહાવીર બિહાર, પાંચે પાંચ અવતાર ભગવાન સ્વામિનારાયણ યુપી. પણ નસીબદાર આપણે બધા સૌ ગુજરાતી સમાજ, પાંચે પાંચ અવતાર પુરુષો ગુજરાતમાં આવ્યા, બધા જ ભાગ્યશાળી છીએ આપણે. પ્રશ્ન એટલો છે, સાધુ ઓક્સિજન સમાન છે, બસ આટલી જ વાત કરવી છે. આંખ કાન અને જીભ યો પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોને વિવેકી બનાવે સાધુ, માં જેવા સંતની ગોદમાં જ્યાં સુધી આપણે બેસીએ નહીં ત્યાં સુધી બુદ્ધિયોગ ન મળે. દરેક સંતોમાં, શિવ રામ રામાયણમાં, શિવપુરાણમાં, ભાગવતમાં, બધા સંત ગ્રંથોમાં સંતનો અદ્ભુત મહિમા ગાયો છે. સાધુ એટલે જોઈએ, પાંચ જ્ઞાની દેવને વિવેકી બનાવવા માટે સંત જોઈએ જોઈએ ને જોઈએ. આંખને યોગ્ય દેખતી કરવા માટે, કાનને યોગ્ય સાંભળતા કરવા માટે, જીભને યોગ્ય બોલતી કરવા માટે. અહીં આત્મા સાથે અહંતા અને મમતા ચોટેલા છે જ. આપણી વાણીમાં અહંતા મમતાના સંસ્કાર વહેતા જ હોય, વહેતા જ હોય, વહેતા જ હોય. આ ઘડીકમાં સારું જુએ, આ ઘડીકમાં રાગયુક્ત જુએ, કાન ઘડીકમાં સારું સાંભળે, ઘડીકમાં વિચિત્ર સાંભળે. આ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોને વિવેકી બનાવવા માટે સંત જોઈએ, ગુરુની એટલે જરૂર છે. દરેક તમે આટલો બધો સમાજ ભેગા થયા છો, તમને ખબર છે ગુરુ સિવાય જ્ઞાન નહીં. આપણે આપણા મા બાપ કહે છે, જ્યાં સુધી મા જે એવા સાધુમાં ન મળે ત્યાં સુધી આટલું તંત્ર વિવેકી ન થાય. જ્યાં સુધી મા જે એવા સાધુ ન મળે ત્યાં સુધી આત્મા ઉપર મોટો રોગ જામેલો છે. ધ્યાનથી સાંભળજો, એ છે જન્મ મરણ. આની પૂર્ણાહુતિ માટે સંત, રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી સંગત શોધી લે રામ જીરો કે પાસ. તુલસીદાસજીમાં રામાયણમાં સંતનો મહિમા ગાયો, ભાગવતમાં ગાયો, મહાવીર ગાઈને ગયા, કૃષ્ણ પરમાત્માએ ગાયો. મારો કહેવાનો મતલબ એ છે,
ગુરુ પૂર્ણિમા એ ભારતનો અદ્ભુત પ્રાણ જેવો દિવસ છે. આપણે જાગતા રહીએ, જાગૃત રહીને ધાર્મિકતાના માર્ગે ચાલીએ. એટલા માટે આપણા બાપ દાદાએ રામાયણથી મળીને, મહાભારતથી મળીને, મહાભારતથી મળીને ઈવન મહાવીરે સંતનો જ મહિમા, હરિઓમ અનંતારામ જે પાંચે પાંચ સૂત્ર જે મહાવીરે આપ્યા સંતનો જ મહિમા, ભાગવતમાં કૃષ્ણ પરમાત્મા એ સંતના અદ્ભુત શ્લોકો લખ્યા છે. પ્રસંગ મજરમ પાસ મહાત્મન કવયો વિદુ સદૈવ સાધુ સુ કૃતો મોક્ષ. હે અર્જુન, ભાગવતમાં લખ્યું છે કે જેવી પ્રીતિ દેહ ને દેહના સગા સંબંધીની સાથે છે, એવી પ્રીતિ ભગવાન ને ભગવત સ્વરૂપ એવા મા જેવા સંતની સાથે થઈ જાય તો આત્માને જે મોટો રોગ વર્ગ્યો છે જન્મ મરણ, એમાંથી આપણે મુક્તિ પામીએ છીએ. ગુરુ પૂર્ણિમાનો હેતુ જ આ છે. સંતો સાથેની દોસ્તી પ્રીતિ વધે, સંતો સાથે સરળ વર્તીએ તો સંતોની દ્રષ્ટિ આપણા પર નિરંતર રહે, જેના ફળ સ્વરૂપે આપણું અંતકરણ શુદ્ધ થાય. એ રોગની પૂર્ણાહુતિ જ્યાં સુધી મા જેવા સંતની સાથે. હે હનુમાન, રામજી હનુમાનને કહે છે કે હે હનુમાન, હું તને કહું છું, કોક વાલ્મીક જેવા વશિષ્ઠ જેવા, ભલે તું મારો દીકરો છો, ભલે તું વિવેકી સાધુ છો, તારે પણ સંતની જરૂર છે. હનુમાનને કહે એટલે બધાથી રામ મિલન કે કારને જોતું હોય ઉદાસ, તુલસી સંગત શોધી લે રામજીનો કે વાસ. તમે આટલા બધા મુક્તો બતાવ્યા છો, મારે તમને વિશેષ કહેવાનું ન હોય. તમે ભારતીય છો, સનાતન હિન્દુ સંસ્કૃતિના સેવકો છો, ગુરુનો મહિમા તમારા જીવમાં છે, બેઠો છે, જેના ફળ સ્વરૂપે આટલી મોટી સંખ્યામાં તમારા સમાજના તમે બધાએ દર્શન દીધા. ઘણાને તો ઓળખું છું, ઘણાને તો નથી ઓળખતો, પણ તમારામાં ધાર્મિકતાના સંસ્કાર છે, જેમાં દેહના મા બાપ છે એમ આત્માના પણ મા બાપ છે, પ્રભુ બાપ સમાન છે અને સંતમાં સમાન છે. રામજી બાપ સમાન, હનુમાનમાં સમાન, શિવજી બાપ સમાન, ગણપતિમાં સમાન, કૃષ્ણ બાપ સમાન, સુખદેવજી માં સમાન. સંત જોઈએ જોઈએ ને જોઈએ,